नाना बालकोने मनोरंजन पूरू पाड़ता व्यवसाय साथे संकळायेला लोको माटे जूनागढ़ जिला पूर्व कोर्पोरेटर गिरीश कोटेचा के जे धंधार्थीओ माटे उपवास पर बैठा छे। जूनागढ़ फरवालायक स्थल की बात करवामां आवे तो गिरनार मोखरे छे। जूनागढ़ की जनता वार होय के तेहवार रजाना दिवसे गिरनार फरवा माटे जाय छे। भवनाथ में जूनागढ़ जिला पंचायत ग्राउंड में नाना मध्यम वर्ग ने नानी नानी राइड्स मूकीने नाना बाळकोने मनोरंजन पूरू पाड़े छे। नजीवी किंमत नो दर लईने आ वेपारीओ मांड मांड पोतानुं गुजरान चाली शके तेटला रूपिया कमाय छे। ત્યારે માત્ર કોઈ એક બે એવા લુખા આવારા તત્વોએ જૂનાગઢ મનપાની વીજળી કનેક્શનમાંથી વીજની ચોરી કરી પોતાની રાઇડ્સ ચાલુ કરી, ત્યારે એકની ભૂલ બધાને ભોગવવી પડે છે તેવું સાબિત કરવા જૂનાગઢ મનપાનું દબાણ ખાતું કોઈ પણ જાતની વાસ્તવિકતા જાણ્યા વગર બીજાના ઓર્ડર પર ધૂણતું આ નાના વેપારીઓ પર અચાનક જ આ જગ્યા ખાલી કરવાનું કીધું। પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના ભાજપના કોર્પોરેટર ગિરીશ કોટેચા આ વેપારીઓને વારે આવ્યા અને જણાવ્યું છે કે આ રાઇડ્સોના કોઈ પણ ધંધાર્થીઓને કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક કનેક્શનનો વપરાશ નથી કરતા અને જે બાળકો માટેનું મનોરંજન પૂરું પાડે છે અને આવી રમતો તો બેટરી પર ચાલે છે તો શું કામ હવે લોકોની જગ્યા ખાલી કરાવવામાં આવે? શું માત્ર ને માત્ર નાના માણસો પર જ તંત્ર પોતાની જોર હુકમી ચલાવી શકે છે? બીજી બાજુ જૂનાગઢમાં દબાણની ફાઇલો તો ધૂળ ખાઈ રહી છે તો ત્યારે કોઈ પગલા ભરવા માટે જૂનાગઢ મનપા એસીની હવામાંથી બહાર નથી નીકળી શકતી, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેસિયા ભવનાથ ખાતે ઉપવાસ પર બેઠેલા ગિરીશ કોટેચાની મુલાકાત લઈને ખાતરી આપી છે કે આ વેપારીઓની જગ્યા ખાલી નહીં કરાવવામાં આવે જેથી સમગ્ર મામલો થાળે પડ્યો। ન્યુસન્સ કરતા આવીને તમે તારે કાઢી મૂકો, આખા ગામમાંથી એક ફરિયાદ નથી। આ લોકો ભાવની લૂંટ પણ નથી કરતા, તમારે 15 રૂપિયા ચોકડોળમાં બેહવાની 10 રૂપિયા આપો ને તો એ લઈ લે છે। એટલા બધા હારા માણસો છે, મુકામભાઈની રોજી રોટી બંધ કરાવો છો અને આ એક પણ દી હું હલાવી નથી લેવાનો ક્યારેય પણ આ બનાવ નહીં। અત્યારે તો કીધું છે દવા નટાવવાળા પણ વયા ગયા અહીંથી ને કે કંઈ વાંધો, મેં કીધું જેણે જે ગુનો કરતો હોય આપણા જીઈબીમાં જે તો કોર્પોરેશનની લાઇટનો ઉપયોગ કર્યો હોય એને આ જીવન બેન કરી દો, એવાની અમે કોઈ દી ભલામણ નહીં કરવા આવીએ। પણ જેનો વાક નથી, જેને કોઈ લેવા દેવા નથી, આ હું કે આપણું રાજ છે કે ગમે ત્યારે આવીને ઓછામાં ઓછા અત્યારે 500 કુટુંબો એના છોકરાઓને લઈને આવ્યા હતા, બિચારા મોઢા બગાડીને ગયા છે, નારાજ થઈને ગયા, કેટલા તો છોકરા પણ રોતા હતા। હા હું ઉપવાસ ઉપર બેઠો, મને કમિશનરે અત્યારે ખાતરી આપી છે, મેયરશ્રીએ મને ખાતરી આપી છે કે હવે આવું બીજી વાર નહીં થાય। મેં એને કીધું જ કે ગુનેગાર જે હોય આપણા કોર્પોરેશનનો કોઈ ખોટો દુરુપયોગ કરતો એને અમે કોઈ દી નહીં કહીએ, પણ જે નિર્દોષ માણસો છે એને મહેરબાની કરીને ક્યારેય હેરાન ન કરતા। અને હજી આના માટે હું કાલે પણ રૂબરૂ કમિશનરને કલેક્ટરને આપણા મેયરશ્રીને બધા ડેપ્યુટી મેયરને પણ મળવાનો છું। તમે અહીંયા આ આયોજન તમારું ગોઠવો ને, પણ એક પણ દી જૂનાગઢની પ્રજાને ભવનાથ ક્યારેય પણ બંધ ન રહી। અમે આ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં મારે ટ્રેન અને જમ્પિંગ અને નાની રમકડાઓ બાળકો રમી શકે એવા ચાલે છે અને અવારનવાર અમને દબાણ શાખાવાળા અહીંથી હટાવવાના પ્રયત્નો કરે છે, પણ આજે અમે બધા એક સાથે ભેગા થઈ અને ગિરીશભાઈ કોટેચાએ જે અમારી મદદ કરી છે, અમને સહકાર આપ્યો છે, એટલો સપોર્ટ આપ્યો છે કે તમને અહીંથી ક્યારેય કોઈ હટાવવામાં આવશે નહીં, અને અમે હું ડગલે ને પગલે તમારી સાથે છું અને આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરશું। એ તે બદલ ગિરીશભાઈ કોટેચાનું ખૂબ ખૂબ અમે અભિનંદન કરીએ છીએ બધા ભવનાથમાં વેપારીઓ, તેમજ આવું ક્યારેય બનાવ બને નહીં એનું કારણ છે લોકડાઉનના સમયમાં અમારે આ એટલા નબળા માણસો રહી છે કે રોજના 100 રૂપિયા કે 150 રૂપિયાનું જ્યાંથી વેતન લઈને જાય છે, એનું ઘર હલાવે છે એવા લોકો છે અહીંયા, એના કારણે જ એનું ઘર હાલે છે। ગિરીશ કાકા અને ભાભીને એ બધા એવા હશે એને ધ્યાનમાં રાખી કાંઈ પણ અહીંયા બનાવ બનેલો હોય, કોઈ પણ છોકરા હોય લાઇટ આપણા સ્ટ્રીટ લાઇટમાંથી કે કોઈ પણ કોર્પોરેશનની લાઇટમાંથી લાઇટ લીધેલી હોય એને એક દંડાત્મક રૂપે આપણે પગલાં લઈએ, એને કોઈ પણ રીતે આપણે એને સજા કરીએ અને એ કોઈ અમારી લાઇટો ન વાપરે, અને મેક્સિમમ લોકો વાપરતા નથી જેથી કરી લાઇટો પોતાની બેટરીઓ લઈને અહીંયા આવતા હોય અને બેટરીઓને નાના નાના જમ્પિંગ હોય કે કોઈ પણ નાની ગાડીઓ હોય નાના ઓલા છોકરા બેસી શકે એવી પોતાની પાવર બેટરી ઉપર ગાડીઓ છે, એટલે જેથી કરી કંઈ પણ બનાવ બહેનો છે એ ખરેખર દુઃખની વાત છે। અહીંયા લોકો જૂનાગઢની ભવનાથ તળેટીની અંદર જે કોઈ આવતા હોય એ આપણે જૂનાગઢમાં ફરવાલાયક સ્થળ આપણી પાસે એક જ છે અત્યારે ભવનાથ તળેટી, બાકી ઓવરઓલ આપણે વિલિંગન ડેમાં તો પણ ત્યાં પણ જવા જેવી પોઝિશન નથી, જેથી કરી અહીંયા જૂનાગઢની પબ્લિક સારી પબ્લિકથી માંડી અને ઉનાળો છે અને લોકડાઉનને ધ્યાનમાં રાખી કોરોનાની આવી મહામારીની અંદર સૌ લોકો નાના નાના પરિવાર સાથે જે રોજીરોટી કમાવા માટે આવતા હોય અને રોજીરોટી માટેની જે નાના નાના પરિવારને આમાં ગુજરાન ચાલતું હોય
જેથી કરીને આપણે કોઈ પણ કોર્પોરેશનનો નિર્ણય એવો ન કરીએ કે આને બધાને બંધ કરાવી અને આની ઉપર દબાણના અધિકારીને મૂકી કોઈ પણ કાર્યવાહી કરીએ, એટલે જેથી કરીને જે કાંઈ કમિશનરને કહેવાનું થશે કમિશનર સાહેબને અને અમે મેયર સાહેબ અમારી સંકલન બેસી ગિરીશ કાકાને સાથે રાખીને બધા સૌ સાથે રાખીને બેસી જે નિર્ણય કરવો પડે આ કોઈ વસ્તુ બંધ કરવાની વાત નથી. આ લોકોને રોજીરોટી કરવા માટેની જે જવાબદારી સાથે અને અહીંયા ભલે થોડુંક સેનિટાઈઝર રાખે થોડુંક લોકડાઉન ને આપણે કોરોનાની મહામારી છે તો સાવચેતી રાખીએ બધાએ, જે કાંઈ છોકરાઓ ધંધો કરે છે એ પણ થોડુંક સાવચેતી રાખીએ, બાળકોને અરે સાવચેતી રાખીએ જેથી કરીને આપણા બાળકોને આપણને ક્યાંય કોરોના ન લાગે આપણા પરિવારમાં ન લાગે એ પણ ધ્યાન રાખીએ. એટલે આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ કાંઈ બંધ કરવાની કે કોઈ પણ કોર્પોરેશનની કે દબાણ શાખાની કોઈ પણ હશે તો અમે સંકલન કરી કોઈ પણ બંધ કરવા નહીં દઈએ અને તમારો ધંધો ચાલશે એ બધા અમે અહીંયા એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અમારા ડેપ્યુટી પૂર્વ ગિરીશ કાકાની સાથે મળી સૌ ચાલુ આ જે કાંઈ ચાલુ રહે ચાલુ જ રહેશે, એટલે બીજું કાંઈ કહેવાની વિશેષ કાંઈ વાત નથી. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.